રાજ્યમાં કોરોનાની બીજી લહેરની એન્ટ્રી વચ્ચે ચાર મહાનગરપાલિકામાં નાઇટ કર્ફ્યુનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે। કોરોના બેકાબુ થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ આકરા નિર્ણય લેવામાં આવ્યા છે। અમદાવાદમાં કોરોનાના ખોફને કારણે ગુરુવારથી શહેરના તમામ બાગ બગીચા બંધ કરવાનો નિર્ણય કરાયો છે। અમદાવાદના કાંકરિયા લેક તેમજ ઝૂ પણ બંધ કરવામાં આવ્યા છે। કોર્પોરેશનના 273 ગાર્ડન આવતીકાલથી બંધ કરી દેવાશે। આ ઉપરાંત લો ગાર્ડન, વસ્ત્રાપુર લેક, પરિમલ ગાર્ડન, પ્રહલાદનગર ગાર્ડન સહિતના તમામ ગાર્ડન એટલે કે 273 બાગ બગીચા બંધ કરવામાં આવશે। આ તમામ બગીચામાં સવારે મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોક માટે આવે છે। લોકોની ભીડ ભેગી થતા રોકવા માટે બાગ બગીચા સહિતના જાહેર સ્થળોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। બાગ બગીચાઓ તથા પ્રાણી સંગ્રહાલયોમાં રાજ્યભરમાંથી મુલાકાતીઓ આવી રહ્યા છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાઓ વધી છે। રાજ્યમાં કોરોનાના કેસ ફરી એકવાર વધી રહ્યા છે અને રાજ્યના ચાર મહાનગર સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે। તે જ કારણોસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો છે કે આવતીકાલે સવારથી કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અને અમદાવાદ શહેરના તમામ બાગ બગીચાને નવો હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે। એટલે કે કોરોનાના કેસમાં જે ઉછાળો આવી રહ્યો છે તેને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે। કાંકરિયા લેકફ્રન્ટ દેશ વિદેશમાં ગુજરાતની એક ઓળખ, આપ જોઈ રહ્યા છો કે પ્રવાસીઓ હજી પણ આવી રહ્યા છે અને ખાસ કરીને કહેવાય કે અહીંયા જે લોકો આવે છે તેમને કોવિડની ગાઈડલાઈન મુજબ મોજા પહેરી સાથે સેનિટાઈઝ કરીને તેમને ચેક પણ કરવામાં આવે છે। પણ જે રીતના કોરોનાના કેસ વધી રહ્યા છે, રાજ્યમાં સુરતમાં બાગ બગીચા બંધ કરવામાં આવ્યા અને આવતીકાલથી અમદાવાદના પણ દરેક બાગ બગીચા છે તેને બંધ કરી દેવામાં આવશે। એટલે કે અમદાવાદ અને રાજ્યભરના પ્રવાસીઓ આવતીકાલથી કાંકરિયાની કે કોઈ બાગ બગીચાની મુલાકાત નહીં કરી શકે તે નક્કી થઈ ગયું છે। એમસીનું કહેવું છે કે કોરોનાના કેસને રોકવા માટે આ નિર્ણય કરવો પડે મતો આજ કાંકરિયા લેકફ્રન્ટ છે કે જે ખાસ કરીને એમસીએ કરોડોના ખર્ચે રિનોવેશન કર્યું છે, અહીંયા લાખો લોકો આવે છે દર વર્ષે, તેઓ કાંકરિયાની મુલાકાત પણ કરે છે, પણ આવતીકાલથી તેઓ કાંકરિયાની મુલાકાત નહીં કરી શકે। પ્રાણી સંગ્રહાલય પણ અંદર બંધ કરવામાં આવશે। ચૂંટણી પત્યા બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે। એક સમયે અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર હતું પણ સમય જતાં સ્થિતિ કંટ્રોલમાં આવી, પણ ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો થઈ રહ્યો છે અને તે જ કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદના તમામ બાગ બગીચા આવતીકાલે સવારથી બંધ રહેશે જ્યાં સુધી નવો હુકમ નહીં થાય। કેમેરામેન નીતિન ગાયકવાડ સાથે ભૌમિક વ્યાસ, કનેક્ટ ગુજરાત, અમદાવાદ। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।